નમસ્કાર, ઝૂમ કી આવાઝ ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે. વાત કરીએ સમાચાર માં. લીંબડી તાલુકાના નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. છેલ્લા ઘણા સમયથી 18 પ્રશ્નોની માંગણીને લઈને નિવૃત્ત કર્મચારીઓએ આવેદનપત્ર આપ્યું. 18 પ્રશ્નોને લઈને જેવી કે કેન્દ્ર સરકાર તબીબી ભથ્થા, પેન્શનરોમાં વ્યાજનો દર ઘટાડો કરવામાં આવે, નવી પેન્શનમાં લેવામાં આવે, નિવૃત્ત પેન્શનરોને આવકવેરામાંથી મુક્તિ આપવામાં આવે, કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવે તેવી અનેક વિવિધ પ્રશ્નોને લઈને ગુજરાત સરકાર પાસે માંગણી કરી રહ્યા છે. નિવૃત્ત કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે અમારા પ્રશ્ન બાબતે હકારાત્મક ઉકેલ નહીં આવે તો ના છૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. આ બાબતે લીંબડી તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના સદસ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લધુભાઈ ઝાલા, નિવૃત્ત કર્મચારી મંડળ લીંબડી, આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે. સતત નિવૃત્ત કર્મચારીઓની માગણી છે કે 300 રૂપિયા મેડિકલ છે એ મેડિકલ 1000 રૂપિયા કરવામાં આવે. આવી સતત બીજી ઘણી બધી માગણીઓ છે, પણ હજુ સુધી એનો કોઈ નિકાલ નથી આવ્યો. માટે અત્યારે આવેદનપત્ર આખા રાજ્યમાંથી તમામ તાલુકા કક્ષાએથી આવેદનપત્ર આપેલ છે. તમારી કુલ કેટલી માગણીઓ છે અત્યારે? માગણીઓ 18 માગણીઓ છે. સરકાર પાસે શું આશા રાખી રહ્યા છો? સરકાર પાસે આશા રાખીએ છીએ કે જે અપંગ છે, વિધવા બહેનો છે, એના માટે પેન્શન જે છે એ પેન્શન મળવું જોઈએ. પેન્શન યોજના જે છે એમાં જે 15 વર્ષ સુધી કપાત કરવામાં આવે છે એ કપાત 10 વર્ષ માટે કરવામાં આવે એવી પણ માગણી છે. હું મેરુભાઈ ભાણજીભાઈ વાણિયા, નિવૃત્ત સબ રજિસ્ટ્રાર અને પેન્શન લીંબડી તાલુકા પેન્શન મંડળના સભ્ય તરીકે આ રજૂઆત કરું છું. અમો એ અમારા 18 મુદ્દા છે પેન્શનરોના, બાકી 15 મુદ્દા, એ પૈકી એક પણ મુદ્દો હજુ સ્વીકારેલ નથી. દાખલા તરીકે 300 રૂપિયા જે તબીબી ભથ્થું છે એનું 1000 રૂપિયા કરવું, સાતમા પગાર પંચમાં સચિવ સમિતિના ફાઇનલ અહેવાલ મુજબ 2.97 પેન્શનમાં જોડાણ કરી ચૂકવણી કરવી, 15 વર્ષનું જે પેન્શનનું જે ઓલું કોમ્યુટેડ છે એ 10 વર્ષ કરવું, પછી 2004માં આવેલી નવી પેન્શન યોજના બંધ કરી અને જૂની પેન્શન યોજના ચાલુ કરવી, અને 80 વર્ષ પછી પેન્શન વધારવાનું ફોર્મ્યુલા છે એમાં નવેસરથી સુધારો કરવો. આવા અમારા બીજા 18 મુદ્દા છે, એ તાત્કાલિક એમ કે સરકાર સ્વીકારે અને અમને એનો લાભ મળે એવી અમારી માગણી છે. પત્ર આપવામાં આવ્યું. અમે આજે ડેપ્યુટી કલેક્ટર શ્રી હર્ષવર્ધનસિંહ સોલંકી સાહેબને લીંબડીને આવેદનપત્ર આપ્યું છે આ બાબતે, અને અમારું આવેદનપત્ર આગળ જરૂરી કાર્યવાહી માટે તાત્કાલિક મોકલે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે ઝૂમ કી આવાજ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ પર.